हेलो फ्रेंड, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज, एक दफा फिर हम आपके सामने प्रेजेंट है हमारे एक और क्लाइंट जिनका नाम है चेतनाबेन पंचाल। उनको कनाडा का हमने विजिटर वीजा करवाया है केयर इमिग्रेशन में से, वो भी तकरीबन 1.5 मंथ के अंदर। तो आगे की बात हम उनसे हमारी लोकल लैंग्वेज जो गुजराती लैंग्वेज है वहां से करेंगे। बेसिकली मैं उनका थोड़ा परिचय करवाऊं तो उनके बच्चों को भी हमने यहीं से भेजा था कनाडा पढ़ाई के लिए, और वो यहाँ पर गांधीनगर के पास में जो गुजरात का कैपिटल है झुंडाल, वहां पे वो रहते हैं। अकेली मदर है क्योंकि उनको एक बच्चा था, वो ऑलरेडी कनाडा हो गया और उनके हस्बैंड के साथ एक हादसा हुआ हार्ट अटैक का, तो वो नहीं थे। फिर भी हमने अच्छी तरह फाइल वगैरह करके उनसे उनका वीजा करवाया। तो आगे की बात चलिए हम चेतना जी से करते हैं, और उनका जो ड्रीम आज सक्सेस हुआ है उनके बच्चे का कि मेरी मम्मी कनाडा में आए मेरे साथ एक दफा आए, है ना, तो उसके लिए ये उनकी एक छोटी सी शुरुआत है। तो हम उससे बात करते हैं। कॉन्ग्रेचुलेशन चेतना जी। थैंक यू। ये आपका वीजा आ गया इसलिए कनाडा का। थैंक यू, है ना। हाँ। तो अभी ये बताइए कि आप हमें गुजराती में बात करीशु तमने कम्फर्टेबल रहना माटे, तो आ आखी वीजा नी प्रोसेस दरमियान તમને કેર ઇમિગ્રેશન ની સર્વિસ અને ખાસ લીલુ મેડમ ની સર્વિસ કેવી લાગી? બહુ સરસ, કોઈ જાતની વધારાની કોઈ જાતની માંગણી નહીં કઈ દીધી। જે વખતે એકવાર બધું મંગાવી દીધું પતી ગયું, વાત પતી ગઈ, અને એમણે એમની રીતે બધું જ મને થાય એમ મને સલાહ બી આપતા હતા, જેટલું આગળ વધ્યું એ બી મને ફોન પર કહેતા રહેતા હતા, અને સરસ એમની સર્વિસ બહુ સરસ। તો તમારા કેટલા ટાઈમમાં વિઝા આવી ગયા? મારે 1.5 મહિનામાં આવી ગયા એક્ઝેક્ટ। અને મેં એવું સાંભળ્યું છે કે તમારા હસબન્ડની જે હાર્ટ એટેકના કારણે અનએક્સેપ્ટેબલ વચ્ચે ડેથ થઈ ગઈ, તો તમારી પાસે રિટર્ન્સ વગેરે ભી તમે ફાઇલમાં મૂક્યા હતા? નતા મૂક્યા, નથી મૂક્યા। પરફેક્શન્સ ફાઇલની અંદર ડોક્યુમેન્ટેશનનું વર્ક એ જ છે કેર ઇમિગ્રેશન્સ। તમારા સન એ ભી કેર ઇમિગ્રેશન માંથી જ અને તમે ત્યાં તમારા સન ને એક વખત મળવા જશો, પહેલી જ વાર જઈ રહ્યા છો કેનેડા, પહેલી જ વાર જશો। તો આજે કેર ઇમિગ્રેશન ને જો હું રેટિંગ આપવાની વાત કરું તો ખાસ તમારા જેવા જે સિંગલ પેરેન્ટ્સ કે જેમને ડોક્યુમેન્ટેશન નું એટલું નોલેજ નથી હોતું, બેન ક્યાંથી કલેક્ટ કરવા કેવી રીતે કરવા નથી આવતી, રિટર્ન હોતા એવા મજબૂત, છતાં પણ કેનેડાના વિઝા મળે છે? મળ્યા, હા, મને તો બહુ અપેક્ષા ઓછી હતી કે કઈક કઈક બીજું માગશે, કદાચ કઈક માગશે, હશે કે ના, તમે ટેન્શન ના લો। અને હર્ષિલને બી પહેલા એવું હતું કે તમારું થઈ જાય પછી હું તમને લઈને જોડે છું, પણ પછી મેં જ એને એવું કીધું કે ના બેટા, મને જીનુબેને એટલું બધું સરસ સમજાયું કે તમારું થઈ જ જશે આંટી, તમે હર્ષિલને રોકો નહીં, જવા દો, જવા દો। એટલે પછી મેં એને જવા દીધો કે જા બેટા, તું તારું બગાડ નહીં જોબનું, કે ત્યાં અત્યારે એને બહુ જ સરસ જોબ મળી ગઈ છે, કે બહુ જ લકી કહેવાય મારો સન કે એને બહુ ફાઇન જોબ મળી ગઈ છે। તો મેં તો તું એવી રીતના જોબ ને રિઝાઇન કરીને આવ્યો છું તો આવું મને નહીં ગમે। પછી એને એના ત્યાં જોબ માં ફોન કર્યો અહીંથી તો કે ના, તું તરત આવતો તો હું તને પાછો લઈ લઈશ। અચ્છા, મારા સન માટે બી વખતે એટલું બધું થોડું અમને એવું હતું કે થશે નહીં થાય, કેમ કે ત્યારે બી અમારા થોડાક ડોક્યુમેન્ટ્સ માં એવું થતું હતું કે આ જોઈએ પેલું જોઈએ, અને અમારો ત્યારે બિઝનેસ પાર્ટનરશીપમાં હતો એના પપ્પાનું, પણ છતાં બી બધું સરસ પાર પડ્યું હતું ને, અત્યારે તો વળી એના પપ્પાના કોઈ હતું જ નહીં, અમારું પેકેજ બધો જ બંધ હતો રાઈટ છે, એટલે તો બી અમારું કામ એટલું સરસ થયું, મને ખુબ ખરેખર આનંદ છે, હું કેર ઉપર ખુબ ટ્રસ્ટ કરું છું। તો મારા 2-3 સંબંધીને બી કીધું, અને અત્યાર બી મેં 3-4 કાર્ડ લીધા છે, એટલે કે લોકો મંગાવે છે તો મેં તું લાવ, હું આજ જવાની છું, તમને લઈને આપી દઈશ। વેરી ગુડ। અને અમારી બી આવી જ શુભકામનાઓ તમારા તમારા સન જોડે ઓલવેજ રહેશે, તમને કઈક તમે આવા રીતના દરેક ને આમ સેટિસ્ફેક્શન થાય એવી રીતનું કામ કરો છો ને કરતા રહો, બસ। થેન્ક યુ। જો આવી જ રીતે અમારા જે ક્લાયન્ટ્સ હોય છે, મેં તમને પહેલા કીધું, જેની પાસે રિટર્ન હોય, જેની પાસે બધું ડોક્યુમેન્ટેશન પ્રોપર હોય, તેમને તો વિઝા થાય જ છે, અથવા એવા લોકોને તો ઇઝીલી પ્રાપ્ત કરશે। જ્યારે અમારા અમારી મેઇન યુનિકનેસ કેર ઇમિગ્રેશનની એ જ છે કે આવા ક્લાયન્ટ્સ, આવા પેરેન્ટ્સ કે જેમને ડોક્યુમેન્ટેશન્સમાં બી એટલા પ્રાપ્ત કરવામાં તકલીફ પડે છે, સિંગલ પેરેન્ટ્સ છે, અહીંયા છોકરો છે, બધું નોલેજેબલ છે, એના જેમ એમણે કીધું કે છોકરાને ત્યાં જવું હતું
ત્યાં સારામાં સારી જોબ હતી પણ એની મમ્મીની ફાઇલ માટે અહીંયા રોકાવાનો હતો પણ કેર ઇમિગ્રેશને એને એટલો વિશ્વાસ આપ્યો કે ના તું જા અમે જ બધું કરીશું અમે પ્રોપર જ ગાઈડલાઈન્સ કરીશું અને આવે છે અમારી ટીમ એ વાતના સાથાર્થ કર્યું અને અમને વિઝાનો સિક્કો એમના પાસપોર્ટમાં મરાયો આનાથી વધારે અમારી કોઈ એક્સેપ્ટેશન્સ અને અમારી વધારે આનાથી વધારે કોઈ અમારી જેને કહેવાય ઈચ્છા પણ ના હોય અમારી આટલામાં બધું જ અમને પ્રાપ્ત થઈ જાય છે અને જો તમે જ આવી રીતે જો કેનેડા યુએસ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુકે તમારા દીકરા કે દીકરીને મળવા જવા માગતા હોય વિઝિટર વિઝા ઉપર જવા માગતા હોય એમની સાથે ત્યાં તમારો સમય ગાળવા માગતા હોય તો એક જ નામ તમારા માટે એની એપ છે જે કેર ઇમિગ્રેશન્સ અમારી અમદાવાદ કલોલ અને મહેસાણા બ્રાન્ચ છે ત્યાં વિઝિટ કરી શકો છો અને આવા વધારે વિડીયો જોવા માટે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો વધારેમાં વધારે આને લાઇક અને ફોરવર્ડ કરો જેથી અમને નવા આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે થેન્ક યુ વેરી મચ